बनासकांठा खून का बदला खून से जीवा दृश्य सर्जाया। खून का बदला खून आ वाक्य तमे कदाच पिक्चरों में सांभळ्यु जशे अने दृश्य पण जोया हशे, परंतु पिक्चरों में जोयेला दृश्य बनासकांठा में सर्जाया छे। बनासकांठाना सरहदी मांसरीना मीठा विचारण गामना हत्याना आरोपीनी पेरोल पर घरे आवताज बंदूकनी અણીએ હત્યા થતા ચકચારમાંચી છે। જો કે બનાસકાંઠા પોલીસે ભારે મહેનત બાદ હત્યારાની હત્યા કરનારા હત્યારાઓને આંતરરાજ્યમાંથી દબોચી લીધા છે અને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠાના માવસરીના સણવાલ ગામે 2016માં થયેલી વરધાજી બારોટની હત્યા કેસમાં આરોપી મીઠા વિચારણા ગામનો મફાભાઈ દુધાભાઈ ચૌધરી છેલ્લા કેટલાક સમયથી જેલમાં કેદ હતો। જો કે 27 ઓક્ટોબરે મફાભાઈ પેરોલ પર મુક્ત થઈ પોતાની પત્ની સાથે થરાદ સેશન કોર્ટમાંથી બાઇક ઉપર પરત ઘરે જઈ રહ્યો હતો। તે સમયે જ તળાવ ગામ નજીક કેટલાક શખ્સોએ મફાભાઈના બાઇકને ટક્કર મારી તો બાઇક પાછળ બેઠેલી મફાભાઈની પત્ની રોડ ઉપર પટકાઈ ગઈ, પરંતુ મફાભાઈ બાઇક લઈ આગળ દોડતા રહ્યા અને તે બાદ આ શખ્સોએ ફરી મફાભાઈના બાઇકને ટક્કર મારતા મફાભાઈ રોડ ઉપર પટકાયા અને તે બાદ શખ્સોએ મફાભાઈના શરીર પર તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી તેમની પર ફાયરિંગ કરી દીધું અને મફાભાઈને મોતને ઘાટ ઉતારી આ શખ્સો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા। જો કે ઘટના બાદ વિસ્તારના સોશિયલ મીડિયામાં તળાવ રોડ ઉપરથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળ્યાના સમાચાર વહેતા થતા ચકચાર મચી ગયો હતો। જો કે મૃતદેહના ફોટા સોશિયલ મીડિયામાં જોવા મળતા મફાભાઈની પત્ની હરિબેને પોતાના જ પતિની હત્યા થઈ હોવાની જાણ થતાં હરિબેને તેમનો પીછો કરી ટક્કર મારનારા શખ્સો જ તેમના પતિની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી। જો કે મફાભાઈના બાઇકને ટક્કર મારનારા શખ્સો મફાજી જે વરદાજી બારોટ હત્યા કેસમાં જેલમાં કહેતા તેમના દીકરા જ હોવાનું ખુલતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો। જો કે પોલીસે આ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા, પરંતુ આરોપીઓ ફરાર થઈ જતા આખરે 8 દિવસને અંતે બનાસકાંઠા પોલીસ યુપી પહોંચી અને યુપીના એક ગામમાંથી મફાભાઈની હત્યા કરનારા ભરત ઉર્ફે પિન્ટુ વરદાજી બારોટ, દશરથ બાબુજી બારોટ, કિરણ ભમરજી બારોટ અને દિનેશ હીરાજી બારોટને દબોચી લીધા અને તેમની સામે ગુનો દાખલ કરી ચારેય આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી આ હત્યા કેસમાં અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। જો કે પિતાની હત્યાનો બદલો વાળવા તેમના જ સંતાનોએ કેટલાક મદદગારોની સાથે રાખી હત્યાને અંજામ આપતા અત્યારે તો આ મામલો જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગયો છે। તારીખ 27/10/2023ના રોજ બનાસકાંઠાના તળાવ ખાતેથી એક ફાયરિંગની ઘટનાની અંદર મફાભાઈ ચૌધરીનું મૃત્યુ થયું હતું। આની સાથે સંકળાયેલા જે ઇસમો હતા તેની પાલનપુર LCB ટીમ અને લોકલ પોલીસ દ્વારા ખૂબ તજવીજ હાથ ધરવામાં આવી હતી, કે જેના ભાગરૂપે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી અમે લોકોએ યુપીના એક વિલેજમાંથી હાલમાં ભાગી રહેલા ચાર ઇસમોને પકડી પાડેલા છે। જે ચાર ઇસમો પકડી પાડેલ છે તેના નામ છે ભરતકુમાર ઉર્ફે પિન્ટુજી વરદાજી બારોટ, દશરથજી બાબુજી બારોટ, કિરણકુમાર ભમરજી બારોટ અને દિનેશકુમાર હીરાજી બારોટ। આ તમામ લોકોને અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।